બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો ભરૂચના આબોદનગરમાં ઘર આગળ પાર્ક કરેલ ગાડીઓમાંથી રાત્રિના સમયે સાયલેશનોની ચોરી. ભરૂચ જિલ્લાના આમોદનગરમાં ઘર આંગણે પાર્ક કરેલી ઇકો ગાડીના સાયલેન્સરોની ચોરીના બનાવો બનતા નગરજનોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. સાયલેન્સર ચોર ટોળકી સક્રિય હોવાનું માનવામાં આવી રહ્યું છે, જેથી પોલીસ નાઇટ પેટ્રોલિંગ સઘન બનાવી આવા ચોરોને તાત્કાલિક જેલ ભેગા કરે તેવી માંગ બળવત્તર બની છે. આમોદ પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આમોદમાં ગણેશનગરમાં રહેતા અર્પિત હરિન્દ્ર પઢિયાની ઇકો ગાડી ઘર આંગણે પાર્ક કરેલી હતી, ત્યારે રાત્રિના સમયે કોઈ અજાણ્યા ચોર ઇકો ગાડીનું સાયલેન્સર ચોરી ગયા હતા. તેમજ ગુજરાત સોસાયટીમાં રહેતા યુસુફ રહીમ જાદવની ઇકો ગાડી સવારે આછોદ ચોકડી પાસે પાર્ક કરેલી હતી, ત્યારે મરસ્કે કોઈ અજાણ્યા ચોર સાયલેન્સર ચોરી ગયા હતા. આમ એક જ રાત્રિમાં બે ઇકો ગાડીમાંથી સાયલેન્સર ચોરીના બનાવો બનતા પોલીસના નાઇટ પેટ્રોલિંગ સામે સવાલો ઊભા થયા છે. આમોદ પોલીસ મથકે ઇકો ગાડીમાંથી સાયલેન્સર ચોરીના બનાવો બનતા બે અલગ અલગ ફરિયાદ નોંધાઈ હતી. અલીભાઈ બાબરિયા, ચડેસ ટીવી, ભરૂચ.